સુરત શહેર ભારતનું સૌથી તેજ ગતિએ વિકસતું શહેર છે શહેરના વધતા જતા વિસ્તાર વસ્તી અને વાહનોને ધ્યાનમાં રાખીને હવે સુરત શહેરમાં મેટ્રો ટ્રેન દોડવાનો નિર્ણય લેવાયો છે જેના ભાગરૂપે કેન્દ્ર સરકારે બાર હજાર એકસો ચૌદ કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટને મંજૂરી આપી છે ચાલીસ કિલોમીટરની લંબાઈના સુરત મેટ્રો રેલ પ્રોજેક્ટની બે કોરિડોરમાં વિભાજિત કરવામાં આવ્યો છે મેટ્રો પ્રોજેક્ટ ફેઝ એક અંતર્ગત સરથાણાથી ડ્રીમ સિટી એટલે કે એકવીસ એકસઠ કિલોમીટર વિસ્તારમાં વીસ સ્ટેશનો નિર્માણ થશે જ્યારે બીજો સરોલીથી ભેસાણ સુધી બીજા રૂટ પર મેટ્રો ટ્રેન દોડશે સુરત મેટ્રો રેલ યોજના માટે અંડરગ્રાઉન્ડ સેક્શન માટે દિલ્હીથી ટનલ બોરિંગ મશીન પણ આવી ચૂક્યું છે અને આ મશીન અલગ અલગ ભાગોમાં આવ્યું છે જેને એસેમ્બલ કરીને જોડવામાં આવશે આ પહેલું ટીબીએમ મશીન છે હજુ બીચ આ ત્રણ મશીન દેશના અલગ અલગ જગ્યાઓથી મંગાવાશે આ મશીનને જોડવા અને તેના ટેસ્ટિંગ માટે થાઇલેન્ડથી એક્સપર્ટી ટીમને બોલાવવામાં આવે છે જે અહીં આવીને આ મશીનને જોડીને તેનું ટેસ્ટિંગ કરીને તેના અંડરગ્રાઉન્ડનું કાર્ય શરૂ કરશે